ગાઈઝ, આજે એક અહંકારી ઋષિની વાત લઈને આવ્યો છું. ઋષિ જંગલમાં તપશ્ચર્યા કરતા હતા. તપશ્ચર્યા કરતા કરતા ઝાડ ઉપર એક ચકલી બેઠી હતી. તેણે તેની પર ચરક કરી. એના કારણે ઋષિને ખૂબ ક્રોધ આવ્યો અને તેને શ્રાપ આપીને ભસ્મ કરી દીધી. ઋષિને તેની કળાનો ખૂબ એટલે ખૂબ અભિમાન આવી ગયું. તે નગરમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય છે. એક સ્ત્રીને ત્યાં ભિક્ષાવૃત્તિ કરવા પહોંચે છે. સ્ત્રી પોતાના બીમાર પતિની સેવા કરે છે. સેવા કરનારી સ્ત્રી છે તે પતિવ્રતા સ્ત્રી છે. એની પાસે પણ ઘણી બધી શક્તિ હતી. આ ઋષિએ ત્યાં જઈને સ્ત્રીને ધમકાવી કે ભાઈ તું મને ભિક્ષા આપ, નકર હું તને ભસ્મ કરી દઈશ. ત્યારે આ સ્ત્રી છે તે પોતાના બીમાર પતિની સેવા કરતા કરતા ઓરડામાંથી જવાબ આપે છે કે હું કાંઈ ચકલી નથી કે તમારા ભસ્મ કરવાથી ભસ્મ થઈ જાઓ. ઋષિને એમ થયું કે આ સ્ત્રી મારા કરતાં પણ શક્તિશાળી લાગે છે. એવી રીતના ઋષિને પોતાની ભૂલનો પશ્ચાતાપ થાય છે. અને આ વાર્તામાંથી એવો બોધ મળે છે કે જીવનમાં આપણી પાસે ગમે તેવી કળા હોય પણ ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. આ સ્ટોરી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાય.